સુરતના બારડોલી તાલુકા નજીકથી ચિકલીગર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। ગેંગના ચારે સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અઠવાલાઈન સ્થિત પોલીસ ભવન ખાતે લઈ ગઈ। બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા હતા। ચિકલીગર ગેંગ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચની 12 જેટલા સભ્યોની ટીમ દ્વારા ચિકલીગર ગેંગ પર લાકડા અને ઢોકા લઈ તૂટી પડી, જ્યાં ગેંગના સાગરીતો દ્વારા ભાગવાનો પણ પ્રયત્ન કરાયો। જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન થકી ગેંગને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મળી હતી। ગેંગના તમામ ચાર સાગરીતોને આઠવાલાઈન સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા। महाराष्ट्र मध्यप्रदेश और गुजरात में छेला लांबा समय थी आतंक मचावी रहेली चिकलीगर गैंग ने भारे जहमत बाद सूरत क्राइम ब्रांच द्वारा बारडोली ग्राम्य विस्तार में झड़पी पाड़वामां आवी छे। आ सफल ऑपरेशन सूरत क्राइम ब्रांच द्वारा पार पाड़वामां आव्यु छे। आपने जणावी दईए के भूतकाल में चिकलीगर गैंग द्वारा पुलिस पर हुमलानो पण प्रयास करवामां आव्यो छे, त्यां सुधी के गाड़ी चढ़ावी देवानो पण प्रयत्न करवामां आव्यो हतो। खास सूरतना डिंडोली विस्तार में ज्यां भूतकाळमां बनेली घटनामां बोलेरो चढ़ावानो प्रयत्न आ ए चिकलीगर गैंग द्वारा करवामां आव्यो हतो। अने आ चिकली गैंग जे पोलीस धरपकड़थी बचवा माटे हमणां सुधी नास्ती फरी रही हती, अने एक चोक्कस बातमीना आधारे सूरत क्राइम ब्रांचनी टीम द्वारा एक महत्वनी टीमनी रचना करी, अने आ टीम द्वारा चिकलीगर गैंगने झड़पी पाड़वा माटे स्पेशल ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। अने ज्यारे बातमी मळी हती के सूरत ना जे बारडोली ग्राम्य विस्तार छे त्यांथी इको फोर व्हील कारमां आ चिकलीगर गैंग छे ते पसार थवानी छे, अने ते बातमीना आधारे सूरत क्राइम ब्रांचनी मोटी टीम द्वारा तात्कालिक धोरणे जे ऑपरेशन हाथ धरी अने फिल्मी ढबे आ चिकलीगर गैंगने झड़पी पाड़वामां आवी हती। एक प्रकारना सरा जाहेर ज जे फिल्मी दृश्य जोवा मळ्या हता के ज्यां पोलीस ना जवानो द्वारा आ चिकली गैंग जे हाथमांथी नासी न छूटे ते माटे लाकड़ा ने धोखा वडे आ तमाम लोकोने त्यां जे छे ते खास तेओना भागी न छूटे ते माटेना पण प्रयत्न पोलीस तरफथी कराया हता, परंतु हाल हवे आ चिकलीगर गैंगने ઝડપી પાડવામાં જે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે એટલે વધુ ગુના ઉકેલવાની શક્યતા પણ અહીં નકારી શકાય તેમ નથી। કારણ કે ભૂતકાળમાં મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ ચીકલી ગેંગ વિરુદ્ધ અનેક ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે, અને ખાસ કરીને જે વાહનોમાં ચોરી કરે છે તે જ વાહનોની અંદર ઘરફોડ લૂંટ જેવી ઘટનાઓને પણ આ ચીકલીગર ગેંગ છે તે અંજામ આપે છે, અને તેને લઈને જ આજે જ્યારે ચીકલીગર ગેંગને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચિકલીગર ગેંગને લઈ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે હાલ આવી પહોંચી છે। હવે જોવાનું એ પણ રહે છે કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે ત્યારે હવે કયા નવા ગુના ઉકેલાવવાની શક્યતા છે તે હવે જોવાનું રહે છે। પોલીસ તપાસમાં ચોક્કસથી ક્યાંક વધુ ગુના ઉકેલાય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી। કેમેરા પર્સન ભટ્ટ બંબટ સાથે રાકેશ બંબટ, જીએસટીવી।